એકાંત એટલે એકલા પડવું નહીં, એકાંતનો અર્થ એવો કર્યો એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો તે એકાંત. મૈત્રી એટલા માટે કે મારે ભગવાન સાથે કોઈ લેણા દેણી કઈ નથી, છતાં વર્ષોથી એ મને ઓળખે છે, હું એને ઓળખું છું. પ્રેમ તમારે પ્રસ્થાપિત કરવો પડે, અને મૈત્રી તો અચાનક થઈ જાય, તાલી મારે ને મિત્ર થઈ જાય. આપણે ક્યાં છે કે મળ્યા ને તાલી મારી મિત્ર થઈ ગયો. આવો મિત્ર એ મારો પરમાત્મા છે. હું એવું કહેવાનો પસંદ કરું કે આ પરમાત્માને ક્યારે પણ આપણી પાસેથી છટકવા ન દેશો. એ છટકી જાય અને ક્યાંય બીજે ધ્યાનમાં જાય તો એનું બાવડું પકડીને પાછો વાળજો. છૂટ છે, એ તો મજાનો માણસ છે, અને એને એને બાવડું પકડીને પાછું વાળવા એટલે શું? ઓ સીધી વાત, ચારે તરફથી વ્યક્તિઓ હોય એમાંથી ફ્રી થઈ જાઓ, ચારે તરફ જે કાર્યો તમને ઘેરી વળ્યા છે એમાંથી મુક્ત થઈ જાઓ, અને એક રૂમ ની અંદર એકાંતમાં બેસી જાઓ, પરમાત્મા પાછો તમારી પાસે આવી જશે. એકાંત નો એક બહુ સુંદર મજાનો અર્થ કર્યો છે. એકાંત એટલે એકલા પડવું નહીં, એકાંતનો અર્થ એવો કર્યો એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો તે એકાંત. એક ઈશ્વરમાં સર્વનો અંત કરો તે એકાંત. હું તો એવું કહું કે આ પ્રેમ મૈત્રી એ જ ભક્તિ છે. ભક્તિ હંમેશા તીવ્ર હોય, ભક્તિ ક્યારેય નબળી ન હોય. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, આવું સ્પષ્ટ વાક્ય લખ્યું છે. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. ક્યારે પણ ભક્તિ છે, તમે શ્રીમદ ભાગવત વાંચજો, ભક્તિની આગળ હંમેશા તીવ્ર લગાડેલું છે. ભક્તિ એટલી કઈ લખી નથી, એનો અર્થ એવો છે કે ઈશ્વર સાથે જે તમે પ્રેમ મૈત્રી કરો એ તીવ્ર હોય. એની ચંદ્રમાની જેમ એની કળાઓ ઘટે નહીં, એ સતત વર્ધનશીલ હોય. જેમ બાળક જન્મે પછી મોટું થતું જાય, સાંવેગિક રીતે મેચ્યોર થતું જાય, એમ ભક્તિ છે ધીમે ધીમે મોટી થતી જાય, તમને સર્વત્ર દરેક જગ્યાએ ઈશ્વર દેખાવા લાગે. આપણને ખ્યાલ છે કે તૈતરીય ઉપનિષદમાં ચાર પ્રકારના સૂત્રથી આશીર્વાદ આપ્યા છે, અને ચાર પ્રકારના સૂત્રો એટલે કયા? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો. આ ચાર સૂત્ર આપણને કયા છે? હું તો એમ માનું કે પાંચમું સૂત્ર ઉમેરવું જોઈએ, પરસ્પર દેવો ભવ. મને તમારામાં ઈશ્વર દેખાય, તમને મારામાં ઈશ્વર દેખાય, એટલે ભયો ભયો કશું કરવાનું આપણે રહેતું નથી. આજની આ મારી વાતના સમાપનમાં મારે એટલું જ ઉમેરવું કે કોઈ અન્ય જીવ જે સૃષ્ટિમાં તમારી સાથે છે અથવા નથી એની ચિંતા છોડો, પણ જે ગેરહાજર હોવા છતાં સતત તમારી સાથે હાજરા હજૂર છે એની સાથે પ્રેમ મૈત્રી બાંધો. અને તો બહુ સહેલું છે સાહેબ, તમે ધરો છો એ પ્રસાદે લઈ લે છે. એને ક્યારેય કોઈ પ્રસાદ માટે માગણી કરી નથી. તમારા શીરો ધર્યો હોય ને એમાં ખાંડ ન પડી હોય કે ગોળ ન પડ્યો હોય તો એને કોઈથી ફરિયાદ કરી. તમે જે મિશ્રી માખણ મૂક્યા છે એમાં કદાચ કશું ઓછું હશે તો પણ એને કોઈ દિવસ કહ્યું નથી કે આ મોડું છે, આમાં થોડું ખાંડ બાંડ નાખતા શીખો, એવું એને કહ્યું નથી. આવા ભાવથી જે સ્વીકારી લે છે એ મારો પરમ મિત્ર છે. મારી વાત તમે જુદી રીતે રજૂ કરી છે, એટલા માટે એવું માનું છું કે પર્યુષણ વ્યાખ્યા માળામાં અમારા કુમારપાળભાઈ થી લઈને જે શ્રેષ્ઠ વક્તાઓ આવ્યા એને જૈન ધર્મ ઉપર બહુ જ સુંદર રીતે વાતો કરેલી છે. મારું પણ અંગત રીતે એવું માનવું છે કે જે જૈન શબ્દ છે એ જૈન શબ્દ ખુદ જ એવો છે કે જેમાં પરમાત્મા હાજર છે. આ વાત મને મળી છે ભદ્રેશભાઈ આખા ખોળા કરતા, એટલે કે હું સંશોધન કરતો તો એમાંથી મળ્યું. જૈન નો સીધો અર્થ થાય છે જીતનારો. જૈન એટલે જીતનારો, જે દુનિયાને જીતવા નીકળ્યો છે તે એ જૈન છે. આ વ્યાખ્યાઓ લખેલી છે. હવે સમજો
જે બીજાને જીતવા નીકળે છે એને પોતાની હસ્તીની પહેલા ચિંતા છોડવી પડે, એટલે જે પોતાની સ્વતંત્ર હસ્તી રાખવા માંગતો નથી તે જૈન છે. કારણ કે મારી હસ્તી ન હોય તો જ કોઈને જીતી શકે. અતિ વિનમ્ર હોય, પોતાને ઓગાળી દેતો હોય એ જૈન છે. એનો અર્થ એવો થયો કે સર્વમાં ઓતપ્રોત થઈ જવા ઈચ્છે તે જૈન છે. સર્વમાં ઓતપ્રોત એટલે શું? હમણાં જ આપણે કહ્યું, સમગ્ર ની અંદર તમે એક જ વ્યક્તિને ભાળો, એકનું દર્શન કરો, એ હકીકતની અંદર તમે ઓગળી ગયા છો. આ તો મીઠાની પૂતળી વાળી વાત છે, જે હું ને તમે જાણીએ છીએ. મીઠાની પૂતળીએ ઉછળતા સાગર પાસે ધીમે ધીમે ચાલતા ચાલતા પહોંચીને પૂછ્યું કે ભાઈ તું કોણ છો? ક્યારેક ઉછળે છે, ક્યારેક શાંત થઈ જાય છે, ક્યારેક આગળ આવે છે, ક્યારેક પાછળ જાય છે. એટલે દરિયાએ જવાબ આપ્યો કે એમ ન ખબર પડે, તમે ત્યાં દૂર ઉભા રહ્યો ન ખબર પડે, નજીક આવો તો તમને કહો. એટલે મીઠાની પૂતળી ચાલતી ચાલતી આગળ આવી, આગળ આવીને થોડેક દૂરથી પાછું પૂછ્યું કે તું ઘન છો કે પ્રવાહી છો, તું કોણ છો? હવે તો કે, તો કે બેન એમ ખબર ન પડે, તું થોડીક હજી વધુ અંદર આવ, નજીક આવ, તો તને ખબર પડશે કે હકીકતમાં હું શું છું. મીઠાની પૂતળી ભૂલી ગઈ, અને જ્ઞાનની પ્રાપ્તિ માટે આતુર એવી મીઠાની પૂતળી ધીમે ધીમે કરતા હાલતી ચાલતી આગળ આવતા આવતા દરિયાના પાણીમાં પગ મૂકી દે, અને દુનિયાના દરિયાના પાણીમાં પગ મૂકીને જેવી એ મીઠાની પૂતળીને ખબર પડી કે પોતે ઓગળવા લાગી, અને ઓગળતા ઓગળતા એટલું ઓગળી કે એને પૂછવાની જરૂર જ ન રહી કે તમે કોણ છો. કારણ કે સામે તમે નહોતું, હવે અમે હતા, સામે કોઈ તમે નહોતું. આવી રીતે જે ઓગળી જાય છે એના માટે સમગ્ર અસ્તિત્વ પરમાત્મા છે. હું પ્રાર્થના કરું કે આવો પરમાત્મા અને આવો ઓગળી શકાય એવો દેહ આપણને પ્રાપ્ત થાય.